હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો અને એકદમ વ્યવસ્થિત રીતે તમારી પ્રિપેરેશન ચાલતી હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો જીએસસીસીએલની એક્ઝામને એક મહિનો બાકી છે, જીએસસીસીએલ પ્લાન્ટ એટેન્ડેડની એક્ઝામને. ઓકે, તો એક નવી પાછી આપણે એક એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? આ વિડીયોની અંદર આપણે બેઝિક ઇલેક્ટ્રિકલથી શરૂઆત કરશું, એમસીક્યુ સિરીઝ પાર્ટ વન. ઓકે ફ્રેન્ડ્સ, જે બી ગુપ્તાના સારા સારા એમસીક્યુ મેં આની અંદર લીધેલા છે, બરાબર, આ 20 એમસીક્યુ મેં લીધેલા છે. જો તમને સારો લાગશે, પ્રતિભાવ સારો આવશે કે એમ લાગશે, તો આપણે છે ને 30 દિવસ જેવું છે ને, તો રોજના 2-3 વિડીયો હું આવા એમસીક્યુ સિરીઝના મૂકતો જઈશ. ઓકે, જેનાથી તમને કંઈક ને કંઈક એક્ઝામની બધાય સબ્જેક્ટના, મશીન છે, પાવર સિસ્ટમ છે, બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મેઝરમેન્ટ છે, પછી આપણે ડિજિટલ છે, બધાયના કંઈક ને કંઈક આપણે એમસીક્યુ કવર કરી લેશું. ઓકે, 30 દિવસ છે તો આપણી પાસે સારો એવો સમય છે, તો આપણે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરતા જશું. ઓકે, તો તમને આ વિડીયો કેવો લાગે છે ને એ તમે ખાસ કમેન્ટની અંદર મને જણાવશો. ઓકે ફ્રેન્ડ્સ, વન બાય વન આપણે એમસીક્યુ જોતા જઈએ. સૌથી પહેલો એક સિમ્પલ એમસીક્યુ છે, જે બી ગુપ્તામાંથી જો બધા એમસીક્યુ લીધેલા છે, બરાબર. ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇન અ કંડક્ટર ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ, બરાબર, ઇલેક્ટ્રિક કરંટ કંડક્ટરની અંદર ઇલેક્ટ્રિક કરંટ ડ્યુ ટુ ફ્લો ઓફ કેના દ્વારા ફ્લો થાય છે? તો કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. આપણે કરંટનું વ્યાખ્યા શું છે? તો કે કરંટની વ્યાખ્યા છે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. તો કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇન અ કંડક્ટર ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. કંડક્ટરની અંદર ફ્લો ઓફ ઇલેક્ટ્રોનને લીધે, મતલબ ઇલેક્ટ્રોનના ફ્લોને લીધે કરંટ ફ્લો થાય છે. ક્લિયર? ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ, ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ખાલી જગ્યા, ધ રેન્ડમ મુવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન ઇન અ કંડક્ટર, મુવમેન્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન પ્રીડોમિનેન્ટલી ઇન વન ડાયરેક્શન, પ્રેશર ડિફરન્સ બિટવીન ટુ પોલ્સ, કે પાવર એટ ધેટ કોઝ ઓફ ડ્રિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, મુવમેન્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન પ્રીડોમિનેન્ટલી ઇન વન ડાયરેક્શન, બરાબર. ઇલેક્ટ્રિક કરંટ શું છે? તો કે ભાઈ, એક ફ્રી ઇલેક્ટ્રોનની મુવમેન્ટ છે, કોઈ પણ એક દિશાની અંદર ઇલેક્ટ્રિક ફ્લો થાય છે, ઇલેક્ટ્રિક મતલબ ઇલેક્ટ્રોન ફ્લો થાય છે, બરાબર. જેને લીધે ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એ ચાર્જ ટ્રાન્સફર થાય છે, એને લીધે આપણે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થઈએ છીએ, બરાબર. ચાર્જનું ટ્રાન્સફર થવું ફ્લો ઓફ ઇલેક્ટ્રોન કહીએ, અથવા ફ્લો ઓફ ચાર્જ પણ કહી શકાય છે, બરાબર. ધ મુવમેન્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રીડોમિનેન્ટલી ઇન વન ડાયરેક્શન, બરાબર. કોઈ પણ એક દિશામાં ફ્રી ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થાય છે, એને આપણે ફ્લો ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. ઓકે, ત્યાર પછી ધ મિનિમમ રિક્વાયરમેન્ટ ઓફ કોઝિંગ ફ્લો ઓફ કરંટ આર, બરાબર. હવે જો મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર ધ કોઝિંગ ઓફ કરંટ ફ્લો આર, કરંટને ફ્લો થવા માટે મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે? ઓકે ફ્રેન્ડ્સ, તો આ વસ્તુ તમારા એમાં ચાર ઓપ્શનમાં છે, જેમ કે અ વોલ્ટેજ સોર્સ, અ રજિસ્ટર એન્ડ અ સ્વિચ, અ વોલ્ટેજ સોર્સ એન્ડ અ કંડક્ટર, અ પાવર સોર્સ એન્ડ બલ્બ, ધ વોલ્ટેજ સોર્સ, કંડક્ટર, એમીટર અને સ્વિચ, બરાબર. તો કે મિનિમમ રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ? તો કે વોલ્ટેજ સોર્સ અને કંડક્ટર હોવું જોઈએ, બરાબર. રજિસ્ટર અને સ્વિચની જરૂર નથી, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. અ વોલ્ટેજ સોર્સ અને કંડક્ટર, બરાબર, વોલ્ટેજ સોર્સ અને કંડક્ટર હોવા જરૂરી છે. મિનિમમ રિક્વાયરમેન્ટ કીધી છે, ખાસ મગજની અંદર રાખજો, બરાબર. મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે? તો કે વોલ્ટેજ સોર્સ, એટલે કે ભાઈ આપણી પાસે વોલ્ટેજ સોર્સ થઈ ગયો અને કંડક્ટર હોય એટલે કરંટ આપણો સહેલાઈથી ફ્લો થઈ શકશે. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ધ ડ્રિફ્ટ વેલોસિટી, જે અહીંયા ડ્રાફ્ટ લખ્યું છે, ખરેખર ડ્રિફ્ટ વેલોસિટી, ધ ડ્રિફ્ટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ખાલી જગ્યા, લાર્જર દેન સ્પીડ ઓફ લાઇટ, ઓલમોસ્ટ ઇક્વલ ટુ સ્પીડ ઓફ લાઇટ, ઇક્વલ ટુ સ્પીડ ઓફ લાઇટ, કે વેરી સ્મોલ એઝ કમ્પેરિઝન ટુ ઓફ સ્પીડ ઓફ લાઇટ, બરાબર. હવે જો ઇલેક્ટ્રોનની જે ડ્રિફ્ટ વેલોસિટી છે, અથવા આમાં ડ્રાફ્ટ લખ્યું છે, તો ડ્રાફ્ટ વેલોસિટી છે એ આન્સર સાચો થશે ઓપ્શન નંબર ડી, વેરી સ્મોલ ઇન કમ્પેરિઝન ટુ સ્પીડ ઓફ લાઇટ, બરાબર. ડ્રિફ્ટ વેલોસિટી ઇલેક્ટ્રોન, જો ઇલેક્ટ્રોનની જે ડ્રિફ્ટ વેલોસિટી છે એ લાઇટની સ્પીડ કરતાં તો બહુ ઓછી જ છે, બરાબર. લાઇટની સ્પીડ સૌથી વધારે છે, એટલે શું છે, એના કરતાં ઓછી આપણે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેલોસિટી છે, ડ્રિફ્ટ અથવા ડ્રાફ્ટ વેલોસિટી, બરાબર. અહીંયા જો તમે એક સૂત્ર આપ્યું છે, VD ઇઝ ઇક્વલ ટુ I ડિવાઇડેડ બાય NEA, આપણે ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર છે, ડ્રિફ્ટ વેલોસિટી VD, I એટલે કરંટ, N એટલે ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી, અને E એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર, અને A એટલે ક્રોસ સેક્શનલ એરિયા. ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે જો કોઈ પણ એક આવી રીતના આપણે કંડક્ટર આપેલું હોય, બરાબર, તો એ કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા, એને આપણે A કીધું, બરાબર. આ ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર છે, આ એક ખાસ યાદ રાખવું, બરાબર. તો I ઇઝ ઇક્વલ ટુ તમે આવી રીતના લખી શકો છો કે VD NEA. આવું તમને ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ શકતો હોય છે, બરાબર. અને કા પછી તમે અહીંયા એન ઈ બરાબર તમે ક્યુ પણ લખી શકો છો, બરાબર, કારણ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ, એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને ઈ એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ, એટલે વીડી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન ક્યુ એ પણ લખી શકાય છે. ઓકે ફ્રેન્ડ્સ, એટલે પાછો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, ડ્રિફ્ટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ વેરી સ્મોલ એઝ કમ્પેરિઝન ટુ સ્પીડ ઓફ લાઇટ. ત્યાર પછી આપણે આગળ વધીએ, તમને એમ કહીએ તો કન્ડિશન ફોર ધ વેલિડિટી ઓફ ઓહમ્સ લો, બરાબર. ઓહમ લો ની કન્ડિશન શું છે એ તમારે આમાંથી ઓપ્શનમાંથી કહેવાનું છે. ટેમ્પરેચર શુડ બી રિમેન કોન્સ્ટન્ટ,
करंट शुड बी प्रोपोर्शनल टू द वोल्टेज, रेजिस्टेंस मस्ट बी वायर वाउंड टाइप, बराबर रेजिस्टेंस ए वायर वाउंड टाइप के ऑल ऑफ द अबव, बराबर। હવે અહીંયા ઘણી વખત એવું થાય કે આપણે મગજમાં એવું બેસાડીને રાખ્યું હોય કે ભાઈ આપણો આન્સર છે એ ઓલ ઓફ ધ અબવ આવતો હોય, પણ અહીંયા આન્સર તમારે ખાસ ચાર ઓપ્શન પરીક્ષાની અંદર વાંચવાના છે, બરાબર। સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, ટેમ્પરેચર શુડ બી કોન્સ્ટન્ટ। જો ઓહમના નિયમની વેલિડિટી મતલબ કન્ડિશન તમને આવડતી હોય તો એમાં પહેલી પહેલા નંબરની કન્ડિશન છે ટેમ્પરેચર શુડ બી કોન્સ્ટન્ટ, બરાબર। ટેમ્પરેચર જે કેવું હોવું જોઈએ, કોન્સ્ટન્ટ હોવું જોઈએ। અને બીજું છે, બીજું આપણે કન્ડિશન શું હતી કે ઓહમનો નિયમ બધા મટીરિયલ ઉપર લાગુ પડતો નથી, બરાબર। સેમિકન્ડક્ટર ને ઇન્સ્યુલેટર, બરાબર, એના ઉપર ઓનલી ફોર કન્ડક્ટર મટીરિયલ ઉપર જ ઓહમનો નિયમ લાગુ પડે છે, કારણ કે જેમાં કારણ કે એમાં ટેમ્પરેચર ફેરફાર થવાથી રેઝિસ્ટન્સમાં ફેરફાર થઈ જશે, બરાબર। એટલે ટેમ્પરેચર શુડ બી રિમેન કોન્સ્ટન્ટ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર। ઘણી વખત આપણે એવું વિચારીએ કે ઓલ ઓફ ધ અબવ ઠોકી દઈએ, એ નહીં થાય। અહીંયા ક્વેશ્ચન અને ઓપ્શન ફરજિયાત આ વ્યવસ્થિત રીતે વાંચવા, ઓલમોસ્ટ એક ક્વેશ્ચન બે થી ત્રણ વખત વાંચો, ઓપ્શન વ્યવસ્થિત રીતે વાંચવા, બરાબર। ત્યાર પછી આગળ વધીએ। હવે તમને એમ કહે છે ઓહમ્સ લો ઇઝ એપ્લિકેબલ ટુ, બરાબર, આગળના ક્વેશ્ચન સાથે રિલેટેડ છે। ઓહમ્સ લો ઇઝ એપ્લિકેબલ ટુ સેમિકન્ડક્ટર, વેક્યુમ ટ્યુબ, ઇલેક્ટ્રોલેટિક, કાર્બન રેઝિસ્ટર, આર ક્લેમ્પ કે નન ઓફ ધી અબવ, બરાબર। તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એફ, નન ઓફ ધી અબવ, બરાબર। ઓહમનો નિયમ આમાંથી એકમાં પણ લાગુ પડતો નથી, વેક્યુમ ટ્યુબમાં લાગુ નથી પડતો, કાર્બન રેઝિસ્ટર્સમાં, ઇલેક્ટ્રોલિટિક્સમાં, સેમિકન્ડક્ટર્સ ને આર્ક લેમ્પની અંદર, બરાબર, આ બધાની અંદર ઓહમનો નિયમ લાગુ પડતો નથી, એટલે નન ઓફ ધી અબવ આવશે ઓપ્શન નંબર એફ, આપણો સાચો આન્સર થશે। ઓકે ફ્રેન્ડ્સ, કારણ કે આગળના જ કન્ડિશનમાં કીધું ટેમ્પરેચર શુડ બી કોન્સ્ટન્ટ અને બીજું બધા મટીરિયલ ઉપર લાગુ નથી પડતો, બરાબર, એટલે સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર બધું આવી લખ્યું હતું, બરાબર। એટલે કે અહીંયા આપણે એ બી સી ડી અને ઈ આ ચાર પાંચે પાંચ ઓપ્શનમાં ઓહમનો નિયમ લાગુ પડતો નથી, એટલે નન ઓફ ધી અબવ। ત્યાર પછી ધ પ્યોર મેટલ હેવ, પ્યોર મેટલ્સ જનરલી હેવ, પ્યોર મેટલ છે એ જનરલી હેવ, તો કે હાઈ કન્ડક્ટિવિટી અને લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ, હાઈ કન્ડક્ટિવિટી અને લાર્જ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, લો કન્ડક્ટિવિટી અને ઝીરો ટેમ્પરેચર કોએફિશિયન્ટ કે લો કન્ડક્ટિવિટી અને હાઈ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર। હવે જો પહેલી વસ્તુ એ છે, તમે એક વસ્તુ સમજો કે ભાઈ પ્યોર મેટલ છે, બરાબર, પ્યોર અથવા ખાલી મેટલનું જ આપણે વાત કરીએ, બરાબર, તો મેટલ છે તો એનો મતલબ એમાંથી કરંટ ફ્લો થશે, તો એનો મતલબ કે એની કન્ડક્ટિવિટી કન્ડક્ટિવિટી તો વધારે હશે, એટલે ઓપ્શન નંબર સી અને ડી તો નીકળી ગયા। હવે તમારે આ બેમાં જ જોવાનું છે કે આમાંથી સાચો આન્સર શું છે, તો કે લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ આવશે કે લાર્જ ટેમ્પરેચર કોએફિશિયન્ટ આવશે, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, હાઈ કન્ડક્ટિવિટી અને લાર્જ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવું હોવું જોઈએ, લાર્જ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોવું જોઈએ, બરાબર। મેટલ છે એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, તાપમાન વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે, સોરી, તાપમાન વધશે તો રેઝિસ્ટન્સ વધશે અને તાપમાન ઘટશે તો રેઝિસ્ટન્સ, તાપમાન ઘટશે તો રેઝિસ્ટન્સ એ ઘટશે, ક્લિયર। એટલે ખાસ મગજની અંદર રાખ, જો પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે પીટીસી, તો એમાં શું થશે, ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ, તાપમાનમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે, તાપમાનમાં ઘટાડો થશે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે, બરાબર। જ્યારે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટની અંદર શું થશે, ઉલટું થશે, ટેમ્પરેચર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ, તાપમાન વધશે તો રેઝિસ્ટન્સમાં શું થશે, ઘટાડો થશે અને તાપમાન ઘટશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે, ક્લિયર। એટલે આનો પ્યોર મેટલ જનરલી હેવ હાઈ કન્ડક્ટિવિટી અને લાર્જ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી આગળ વધીએ, ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ કન્ડક્ટર ડિપેન્ડ અપોન, જો એ જ વાત કરી આગળની, જે સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે એને રેઝિસ્ટિવિટી કહીએ છીએ આપણે, બરાબર, રેઝિસ્ટિવિટી, સ્પેસિફિક રેઝિસ્ટન્સનું બીજું નામ છે રેઝિસ્ટિવિટી, બરાબર। રેઝિસ્ટિવિટીનું સૂત્ર શું છે, તો કે આપણે આવી રીતના આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ લખતા હોઈએ છીએ, તો રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, આર એ બાય એલ। સ્પેસિફિક રેઝિસ્ટન્સ કોને કહેવામાં આવે છે, તો કે ભાઈ જ્યારે આર ઇઝ ઇક્વલ ટુ એરિયા બરાબર 1 મીટર સ્ક્વેર થઈ જાય અને લેન્થ 1 મીટર હોય, બરાબર, તો ત્યારે સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે, બરાબર, રેઝિસ્ટિવિટી છે એ સ્પેસિફિક રેઝિસ્ટન્સ, એટલે રેઝિસ્ટન્સ એટલું થઈ જશે રો ઇઝ ઇક્વલ ટુ આર, આને કીધું આપણે સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા વાયરની કન્ડક્ટરની રેઝિસ્ટિવિટી, બરાબર। રેઝિસ્ટિવિટી ઇઝ ડિપેન્ડ અપોન ડાયમેન્શન ઓફ કન્ડક્ટર, કમ્પોઝિશન ઓફ કન્ડક્ટર મટીરિયલ, રેઝિસ્ટન્સ ઓફ કન્ડક્ટર કે બોથ એ એન્ડ બી, બરાબર। તો ખાસ મગજની અંદર રાખજો, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, કમ્પોઝિશન ઓફ કન્ડક્ટર મટીરિયલ, રેઝિસ્ટિવિટી ડિપેન્ડ અપોન ટાઈપ્સ ઓફ મટીરિયલ, ખાસ મગજની અંદર રાખજો, બરાબર। મટીરિયલ કયા પ્રકારનું, જેમ કે સિલ્વર છે તો સૌથી ઓછી રેઝિસ્ટિવિટી છે, પછી એના પછી કોપર આવશે, એનાથી થોડીક વધારે, પછી એલ્યુમિનિયમ, પછી ગોલ્ડ, બરાબર। તો એમાં સારી, પછી જેમ કે ભાઈ આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ છે તો એમાં રેઝિસ્ટિવિટી વધારે છે, ઇન્સ્યુલેટરમાં સૌથી હાઈ રેઝિસ્ટિવિટી હશે, બરાબર। તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ કન્ડક્ટર મટીરિયલ, કન્ડક્ટર ડિપેન્ડ અપોન ધ કમ્પોઝિશન ઓફ કન્ડક્ટર મટીરિયલ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, ઓકે। ત્યાર પછી આગળ વધીએ, વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ પોઝેસ ધ લીસ્ટ સ્પેસિફિક રેઝિસ્ટન્સ, નીચેનામાંથી કયા પ્રકારનું મટીરિયલ છે તેમાં લીસ્ટ સ્પેસિફિક, એટલે કે સૌથી ઓછામાં ઓછી રેઝિસ્ટિવિટી કેમાં છે, એલ્યુમિનિયમ, કોપર, આયરન કે
સિલ્વર, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, સિલ્વર છે એમાં સૌથી ઓછામાં ઓછી રેઝિસ્ટિવિટી છે અને સિલ્વર છે એ સૌથી બેસ્ટ મટીરિયલ છે. બરાબર, લીસ્ટ સ્પેસિફિક રેઝિસ્ટન્સ તમને કીધું છે. ઓકે, એટલે સિલ્વર છે એ આપણો સાચો આન્સર થશે. જો સૌથી પહેલાં તમારે એને ક્રમમાં ગોઠવવા હોય ને તો સૌથી સારામાં સારું મટીરિયલ સિલ્વર થશે, એના પછી કોપર થશે. બરાબર, કોપર થશે, એના પછી તમે જુઓ તો ગોલ્ડ આવશે અને ચોથા નંબરનું એલ્યુમિનિયમ આવશે. બરાબર, આ રીતના તમે આવી રીતના ચાર પ્રોપર મેથડમાં ગોઠવી શકો છો, સિલ્વર, કોપર, ગોલ્ડ અને એલ્યુમિનિયમ. ઓકે, એટલે સૌથી ઓછામાં ઓછી રેઝિસ્ટિવિટી સિલ્વરની છે, એટલે સારામાં સારું મટીરિયલ પણ સિલ્વર છે, પણ પૈસાને લીધે, મતલબ ભાવ બહુ વધારે હોવાના લીધે એને આપણે ઉપયોગ નથી કરતા. બરાબર, કોપર એ સેમ એઝિટીઝ છે, એટલે આપણે ટ્રાન્સમિશન લાઇનમાં વધારે પડતું એલ્યુમિનિયમ, કોસ્ટ પર્પઝ માટે આપણે એલ્યુમિનિયમ હોય છે, અને ઘરના હોમ વાઇન્ડિંગમાં તમે જોવો વધારે પડતું કોપર વાઇન્ડિંગ હોય છે. ત્યાર પછી આગળ વધીએ, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ કેબલ લેન્થ ઇઝ 10 કિલોમીટર ઇઝ 1 મેગા ઓહમ. બરાબર, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એક કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મેગા ઓહમ છે 10 કિલોમીટર માટે. બરાબર, 10 કિલોમીટરનો 10 કિલોમીટર લેન્થ છે એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મેગા ઓહમ છે. ફોર ધ લેન્થ ઓફ 100 કિલોમીટર, હવે 100 કિલોમીટર સેમ કેબલ, એ સેમ કેબલની જો લેન્થ 100 કિલોમીટર તો એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. બરાબર, હવે તમે જુઓ એક વસ્તુ છે કે ભાઈ 10 કિલોમીટર છે ત્યારે આપણો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શું છે, તો કે આર આઈ લખીએ છીએ. બરાબર, તો એ 1 મેગા ઓહમ છે. બરાબર, હવે જો એ 100 કિલોમીટર થઈ જાય તો આપણો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આર આઈ કેટલો થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા તમારા કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ, તમે જો આની પહેલાંય મારા વિડીયો જોઈ લાવ્યો તો તમને આઈડિયા છે, આ ઘણી વખત લેવાયેલો દાખલો છે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આર આઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એલ. બરાબર, આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે, ખાસ મગજની અંદર રાખજો. આની પહેલાં એક ભાઈ ક્વેશ્ચન કર્યો તો ભાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, મતલબ રેઝિસ્ટન્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ થાય, પણ રેઝિસ્ટન્સ નથી, આ કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે. તો કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એલ, એનો મતલબ લેન્થમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે, લેન્થમાં ઘટાડો થશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે. હવે અહીંયા તમે જુઓ લેન્થમાં વધારો થયો તો એનો મતલબ આન્સર છે ને 1 મેગા ઓહમ કરતાં ઓછો આવશે. હવે અહીંયા ઓપ્શન નંબર જુઓ 1 મેગા ઓહમ, તો કે ઓપ્શન નંબર એ નહીં આવે. બીજો ઓપ્શન છે 10 મેગા ઓહમ, તો એ નહીં આવે એક કરતા. ત્રીજો ઓપ્શન છે 0.1 મેગા ઓહમ, ને ચોથો ઓપ્શન છે 0.01 મેગા ઓહમ. તો હવે આપણે દાખલો ગણવો પડે કે ભાઈ 0.1 મેગા ઓહમ ને 0.01 મેગા ઓહમ. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે, આપણે લેન્થને કહી દઈએ છીએ ઇન્સ્યુલેશન આર વન ના છેદમાં આર ટુ બરાબર એલ ટુ ના છેદમાં એલ વન. જો ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એટલે આર વન અહીંયા આવશે, અહીંયા એલ ટુ આવશે, અહીંયા આર ટુ આવશે, અહીંયા એલ વન આવશે. બરાબર, એટલે અહીંયા વન અને અહીંયા ટુ, એ રીતના ખાસ મગજની અંદર રાખજો આ સૂત્ર છે. બરાબર, તમે તમારી રીતે આર ટુ ના છેદમાં આર વન બરાબર એલ વન ના છેદમાં એલ ટુ કંઈ પણ લખી શકો છો. હવે આર વન ની વેલ્યુ શું છે, તો કે 1 મેગા ઓહમ. ઓકે, અને આર આઈ આર ટુ ની વેલ્યુ તો આપણે ફાઇન કરવાની છે, એલ ટુ ની વેલ્યુ શું છે, તો કે 100 કિલોમીટર, અને આની વેલ્યુ શું છે, તો કે 10 કિલોમીટર. બરાબર, આર વન એલ વન ની વેલ્યુ 10 કિલોમીટર છે. આર ટુ ને સૂત્રનો કરતા બનાવો એટલે 1 મેગા ઓહમ એટલે 1 × 10 ની 6 ઘાત, એને ગુણ્યા 10, એના છેદમાં 100. બરાબર, તો આન્સર, અને અહીંયા આર ટુ થઈ જશે, તો આર ટુ બરાબર શું થશે, આ 10 ની 6 ઘાતને આપણે એમ એમ રાખીએ છીએ, 1 મિંડું ગયું એટલે 1 ના છેદમાં 10 × 10 ની 6 ઘાત. બરાબર, તો આર ટુ બરાબર 0.1 મેગા ઓહમ. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, 0.1 મેગા ઓહમ. ઓકે ફ્રેન્ડ્સ, આ મેં તમને પહેલાં એ સમજાવ્યું. બરાબર, ઓપ્શનમાંથી કેમ આન્સર મેળવી શકાય, જો અહીંયા અહીંયા કોઈ બીજો ઓપ્શન હોત ને ડીની જગ્યાએ, તો આપણે કયા દાખલો ગણવાની પણ જરૂર ના પડત. બરાબર, એટલે ખાસ મગજની અંદર રાખજો કે જો ચાર ઓપ્શન પહેલા જોઈ લેવા, એક ઓપ્શન છે ને 1 ઓહમ કરતા, એક જ ઓપ્શન જો 1 ઓહમ કરતા ઓછો હોય તો દાખલો ગણવાની જરૂર નથી, ટીક કરી નાખવાનો. જો આ બે ઓપ્શન આવ્યા 0.1 અને 0.01, બે 1 ઓહમ કરતા ઓછા છે તો આપણે દાખલો ગણવો પડે. તો આ સિમ્પલ છે, આ મેથડથી કરી લેવાનું. ક્લિયર, આગળ વધીએ. ફોર ધ સર્કિટ શો બિલો ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ વિલ બી. બરાબર, નીચે એક સર્કિટ તમને બતાવી રહી છે, આર ઇક્વિવેલન્ટ આપણે ફાઇન કરવાનો છે. સિમ્પલ સર્કિટ છે, જે બી ગુપ્તામાંથી દાખલો લીધેલો છે. બરાબર, આ 12 ઓહમ છે, 12 ઓહમ ને 12 ઓહમ, ત્રણે ત્રણ આ સર્કિટને જો આપણે કરીએ ને તો ત્રણે ત્રણ છે ને એ પેરેલલ થઈ જશે. બરાબર, ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે, આ 12 ઓહમ, 12 ઓહમ ને 12 ઓહમ, ત્રણે ત્રણ જે આની પહેલાંય મેં જે આપણે રિવિઝન સિરીઝ છે એમાં મેં આ દાખલો કરાવેલો છે. બરાબર, વેલ્યુ અલગ લખેલી છે પણ કોન્સેપ્ટ તો આ જ છે, 12 ઓહમ 12 ઓહમ 12 ઓહમ, આ ત્રણે ત્રણ પેરેલલ થઈ જશે. તો બરાબર, તો પેરેલલમાં હોય રેઝિસ્ટન્સ તો આપણી પાસે આર અપોન એન કોન્સેપ્ટ છે જ. આર અપોન એન એટલે 12 ની, આર એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ, 12 ઓહમ રેઝિસ્ટન્સ, કેટલા રેઝિસ્ટન્સ પેરેલલમાં છે, એન એટલે તો કે 3. બરાબર, તો આપણને વેલ્યુ શું આવી જશે, આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 3 × 12 = 4 ઓહમ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. બરાબર, અથવા તમને ન ફાવે તો કાંઈ વાંધો નહીં, 1 upon r equivalent = 1/12 + 1/12 + 1/12 કરી લેવાનું. બરાબર, આવી રીતના 1 + 1 + 1 / 12
એટલે શું થશે, 3 ડિવાઇડેડ બાય 12 થયા, પણ આ 1 અપોન આર ઇક્વિવેલન્ટ મળ્યું. તો આપણે આર ઇક્વિવેલન્ટ જોતું હોય તો શું કરવું જોઈએ, 12 ના છેદમાં 3. અહીં જો એ જ વસ્તુ અહીંયા અમે કહી દીધી, બરાબર. તો આ ડાયરેક્ટ મેથડ થઈ ગઈ, તો આર ઇક્વિવેલન્ટ બરાબર 4 ઓહમ આવ્યું આપણને. ક્લિયર? ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, હવે બીજી વસ્તુ એક તમે તમે અહીંયા આન્સર દેતા જાઓ, બરાબર. હવે અહીંયા છે 60 ઓહમ, 60 ઓહમ અને 60 ઓહમ. તો હવે આનો આન્સર તમારે કમેન્ટની અંદર કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, બધા લોકો ખાસ કમેન્ટમાં કરવાનું છે. 60 ઓહમ, 60 ઓહમ, 60 ઓહમ હોય તો આનો આન્સર શું થશે તમારે કમેન્ટમાં લખવાનો છે. ત્યાર પછી ટુ રજિસ્ટર આર વન એન્ડ આર ટુ ગીવ ધ કમ્બાઈન્ડ રજિસ્ટન્સ ઓફ 4.5 ઓહમ વેન કનેક્ટેડ ઇન સિરીઝ. હવે બે રજિસ્ટર છે, આર વન અને આર ટુ, બે કમ્બાઈન્ડ રજિસ્ટન્સ છે, બરાબર. એને 4.5 ઓહમ આપણને મળશે જ્યારે એ સિરીઝમાં કનેક્ટ કરે. એનો મતલબ એવો છે કે જો આવી રીતના બે રજિસ્ટર છે, આને આપણે આર વન અને આર ટુ આ બેને સિરીઝમાં કનેક્ટ કરીએ તો આનો આર ઇક્વિવેલન્ટ આપણને શું મળશે, બરાબર. તો આર ઇક્વિવેલન્ટ બરાબર આપણને મળ્યો 4.5 ઓહમ, બરાબર. 4.5 ઓહમ આપણને મળ્યો આર ઇક્વિવેલન્ટ, બરાબર. હવે તમને શું કહી છે, એન્ડ 1 ઓહમ વેન ઇન પેરેલલ, બરાબર. જ્યારે આ બે રજિસ્ટરને આપણે આર વન અને આર ટુને આપણે જ્યારે પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ, આર વન અને આર ટુને, તો તમને આર ઇક્વિવેલન્ટ શું મળશે, તો કે 1 ઓહમ, 1 ઓહમ મળશે તમને, બરાબર. 1 ઓહમ તમને મળે છે. ધ રજિસ્ટન્સ આર, તો તમારે આન્સર પહેલાં આપી દીધો, રજિસ્ટન્સ ફાઇન કરવાનો છે, બરાબર. હવે તમારે સૌથી પહેલાં શું જોવાનું, જો આર વન પ્લસ આર ટુ સિરીઝની અંદર તો શું થાય, આર ઇક્વિવેલન્ટ ફાઇન કરવો હોય તો કે ભાઈ આર વન પ્લસ આર ટુ, બરાબર. એટલે આ બધાનો સરવાળો કરો તો 4 4 ઓપ્શનનો 2 વત્તા 2.5, તો કે 4 4.5 જ આન્સર. 3 વત્તા 1.5, 4.5. 1 વત્તા 3.5, તો કે 4.5. અને 4 વત્તા 0.5, તો 4.5 આન્સર. એટલે સિરીઝવાળું તો વેલ્યુ થઈ ગઈ. 2-3 મેથડથી દાખલો થઈ ગઈ. આપણે સૌથી સ્પીડમાં કઈ રીતના થાય ને એ જોવાનું. હવે પેરેલલમાં જોવાનું, તો પેરેલલ બરાબર શું થાય, તો કે જો આર વન આર ટુના છેદમાં ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે આર વન પ્લસ આર ટુ થશે. ઓપ્શન નંબર 1 લઈ લઈએ સૌથી પહેલાં, તો જો ઓપ્શન નંબર 1 લઈએ, 2 × 2.5 એના છેદમાં 2 વત્તા 2.5, બરાબર. હવે જો આપણો આન્સર શું થાય છે, 1 થવો જોઈએ. હવે 2 × 25 × 50 એટલે 5.0, બરાબર. 5.0 ના છેદમાં તમે 4.5 થયો એટલે આન્સર 1 નહીં આવે, એટલે પેલો ઓપ્શન નંબર 1 ખોટો છે, બરાબર. ત્યાર પછી ઓપ્શન નંબર બી લઈ લઈએ ફટાફટ, તો કે જો 1 × 3.5 એના છે, સોરી 3.5 એના છેદમાં 1 વત્તા 3.5, તો 1 × 3.5 એટલે શું થયું, તો અહીંયા 3.5 ના છેદમાં 4.5, એટલે 1 આન્સર નહીં આવે. આનો આન્સર શું આવવો જોઈએ, આર ઇક્વિવેલન્ટ નો આન્સર આર વન આર ટુ પેર, તો 1 ઓહમ, તો એટલે ઓપ્શન નંબર બી પણ નહીં આવે. હવે સી લઈ લઈએ, તો સી શું કહી છે તમને, 1.5 × 3 ડિવાઇડેડ બાય 1.5 + 3, તો 5 15 43 45, એટલે 4.5 ડિવાઇડેડ બાય 4.5, તો આન્સર આવ્યો 1 ઓહમ. તો એનો મતલબ ઓપ્શન નંબર સી છે ને એ સાચો આન્સર છે, કે જો 1.5 અને 3 ને સિરીઝમાં કનેક્ટ કરો તો આન્સર તમારો 4.5 આવશે, અને એને પેરેલલમાં કનેક્ટ કરો તો આન્સર 1 ઓહમ આવશે, બરાબર. આન્સર આપણો 1 ઓહમ આવશે, એટલે આપણો ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. તમને એમ થાય કે આપણે ડીઆઈ જોઈ લઈએ, તો કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. 4 × 0.5, બરાબર, એના છેદમાં 4 વત્તા 0.5, એટલે તમે જુઓ તો 4 વત્તા 0.5 કરો તો આનો સાચો આન્સર થાય 2, બરાબર. 4 × 0.5 કરો એટલે આન્સર થશે 2, 2 ડિવાઇડેડ બાય 4.5, તો આનો આન્સર 1 નથી આવવાનો, એટલે પછી આપણે ઓપ્શન નંબર ડી પણ ખોટો છે. આવી રીતના પણ તમે ગણી શકો છો, બરાબર. બીજી એ લાંબી મેથડ છે, બરાબર, કોઈ પણ રીતે, અથવા તમે ડાયરેક્ટ સિરીઝ પેરેલલ કોમ્બિનેશન કરીને, ઓકે, આર વન આર ટુ ઇન્ટુ 1 કરીને પણ તમે કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે ખાસ મગજની અંદર તમારે શું રાખવાનું, ભાઈ કેટલી સ્પીડમાં આપણે શું કરી શકીએ ને એ તમારે જોવાનું છે. અહીંયા મેં 4 મેથડ તમને એકદમ વ્યવસ્થિત રીતે કરાવી દીધી, ક્લિયર. ત્યાર પછી આપણે આગળ વધીએ. આનો સાચો આન્સર ઓપ્શન નંબર સી. સરસ મજાનો એમસીક્યુ લીધેલો છે કે 12 1 ઓહમ રેઝિસ્ટન્સ આર યુઝ્ડ ટુ એજ ઓફ ફ્રોમ ઓફ ક્યુબ, બરાબર. 12 ઓહમ, 12 1 ઓહમ ના રેઝિસ્ટન્સ છે, એ એજ ઓફ ક્યુબ, ક્યુબમાં આપણને અહીંયા તમને આકૃતિ આપેલી છે, બરાબર. તો આવી રીતના બધા કનેક્ટેડ કરેલા છે. ધ રેઝિસ્ટન્સ બિટવીન ટુ ડાયગોનલી, ખાસ મગજની અંદર રાખજો, રેઝિસ્ટન્સ બિટવીન ટુ ડાયગોનલી ઓપોઝિટ કોર્નર ધ ક્યુબ ઇઝ, ખાલી જગ્યા. જો અહીંયા ટુ ડાયગોનલી કીધું છે, આ એક ક્યુબથી અહીંયા જાય છે ને અહીંથી આવી રીતના નીકળે, ઘણી વખત અહીંથી હોય ને આવી રીતના જતા હોય, બરાબર. અલગ અલગ મતલબ આકૃતિ આપેલી હોય, આપણે એક આકૃતિ નેટ ઉપરથી હમણાં ડાઉનલોડ કરીને રાખી દીધી છે. ઓકે, તો ટુ ડાયગોનલી, જો આ ડાયગોનલી શબ્દ ખાસ મગજની અંદર રાખવાનો છે, બરાબર. જો ત્યારે તમને એમ કહી છે કે આ રેઝિસ્ટન્સની વેલ્યુ શું છે, આ રેઝિસ્ટન્સની વેલ્યુ 1 ઓહમ છે, આ બધા રેઝિસ્ટન્સની વેલ્યુ 1 ઓહમ છે. 12 1 ઓહમ રેઝિસ્ટન્સ આર યુઝ ટુ એજ ઓફ ધ ટુ ફોર્મ ઓફ ક્યુબ, બરાબર. 1 ઓહમ ના રેઝિસ્ટન્સ બધા ક્યુબમાં રાખેલા છે. ધ રેઝિસ્ટન્સ બિટવીન ટુ ડાયગોનલી ઓપોઝિટ કોર્નર ઓફ ધ ક્યુબ. હવે આને કાંઈ એટલે કાંઈ નથી, બરાબર. સિમ્પલ એક મેથડ છે. આનો આર ઇક્વિવેલન્ટ અત્યારે તમને મળશે આ 5/6 આર. આનો જો તમારે આર ઇક્વિવેલન્ટ ફાઇન કરવું હોય તો 5/6 આર, આને ડાયરેક્ટ ગોખી લ્યો,
બરાબર, કારણ કે આખો દાખલો કરાવવા જઈશ ને તો આને તમારે અડધી કલાક થઈ જશે, આને તમારે ખાલી સિમ્પલ મેથડ થી તમે ગોખી લ્યો r equivalent is equal to 5 by 6 r. ડાયગોનલી શબ્દ આવે ને ત્યારે તમારે લખવાનું. હવે તમને શું કહી છે, તો કે જો આનો આન્સર થાય 5 by 6 r. હવે તમને એમ કીધું છે રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેટલી છે 1 ઓહમ, તો r equivalent બરાબર 5 ના 5 ના છેદમાં 6 ગુણ્યા 1 ઓહમ, એટલે r equivalent આપણને શું મળ્યું 5 ના છેદમાં 6 ઓહમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. માનો કે તમને એમ કહી છે કે આ r ની વેલ્યુ 2 ઓહમ છે, બરાબર, તો r ઇક્વિવેલન્ટ બરાબર શું થશે 5 બાય 6 ઇન્ટુ 2, 2 ક્યુબ 2 2 6, તો આન્સર થશે 5 બાય 3. તમને એમ કહી છે r ઇક્વિવેલન્ટ બરાબર 3 ઓહમ છે, તો 5 બાય 6 ઇન્ટુ 3 3 2 6, બરાબર, તો આન્સર થશે 5 બાય 2 એટલે 2.5. ક્લિયર? તો આ રીતના તમને દાખલો, તમારે ખાલી આ કોન્સેપ્ટને મગજમાં રાખ લ્યો ખાલી, બરાબર, જે જ્યારે તમને ક્યુબ આવે છે અને ડાયગોનલી શબ્દ હોય, પછી 1 ઓહમ હોય, 100 ઓહમ હોય, 6 ઓહમ હોય, 5 ઓહમ હોય, તમારે 5 બાય 6 r આટલું યાદ રાખ. આ r ની વેલ્યુ આપી હોય ને તો r ની વેલ્યુ મૂકી દેવાની, ન આપી હોય તો 5 બાય 6 r ઓપ્શનમાં ટિક કરી નાખવાનું. ક્લિયર? ત્યાર પછી હવે તમને એમ કહે છે ઇન ધ ફિગર ગિવન બિલો ધ વેલ્યુ ઓફ r ઇઝ, બરાબર, r ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર. સાવ સિમ્પલ દાખલો છે, આમાં ભલે તમને અહીંયા એમ લખ્યું છે ગેટ 2005 પર, કાંઈ એટલે કાંઈ નથી, બરાબર, સિમ્પલ એક દાખલો છે. હવે જો અહીંયા 100 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ છે, બરાબર, અહીંયા 8 એમ્પિયર કરંટ ફ્લો થાય છે 10 ઓહમ ને 10 ઓહમ. હવે આ 10 ને આ 10 બે પેરેલલમાં છે, બરાબર, એટલે 10 પેરેલલ 10 કરશું, 10 ઓહમ પેરેલલ 10 ઓહમ, તો આપણે r / n કોન્સેપ્ટ લગાડશું એટલે આનો આન્સર 5 ઓહમ થશે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, r / n એટલે શું થયું, તો કે આ રેઝિસ્ટન્સ ની વેલ્યુ 10 ઓહમ, અને એના સાઈડમાં કેટલા રેઝિસ્ટન્સ પેરેલલમાં છે, તો કે 2 2 રેઝિસ્ટર પેરેલલ, એટલે 10 5 એટલે 5 ઓહમ આપણો આન્સર થશે. નકર 1 ના છેદમાં 10 વત્તા 1 ના છેદમાં 10 કરીને તમારે જોઈ લેવું, બરાબર, જો તમને ન ફાવતું હોય તો. એટલે રિવિઝન વિડિયો જોજો તો તમને આ કોન્સેપ્ટ મગજમાં આવી જશે, અથવા બેઝિક ઇલેક્ટ્રિકલ ના વિડિયો પણ જોઈ લેજો. હવે તમે જો સર્કિટ છે ને આપણી આ રીતના થઈ જશે, ઓકે, અહીંયા આપણે આન્સર શું આવ્યો 5 ઓહમ, બરાબર, આ આપણે રેઝિસ્ટન્સ r છે, બરાબર, 8 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે અને 100 વોલ્ટ, બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે v is equal to ir, v કેટલા છે, તો કે 100, એના બરાબર i ની વેલ્યુ કેટલી છે 8, રેઝિસ્ટન્સ ની વેલ્યુ શું છે, તો કે 5 વત્તા r, આ બે સિરીઝમાં થઈ જશે હવે, બરાબર. તો એનો મતલબ શું થયો કે બંને r અને 5 છે એ સિરીઝમાં છે, તો 5 વત્તા r. હવે અહીંયા તમે સિમ્પલ વસ્તુ છે, તમે અહીંયા જોવા દો, બરાબર, કે ભાઈ 8 is equal to શું થશે, બરાબર, તો 100 ભાંગ્યા 8 એના બરાબર 5 વત્તા r, બરાબર. 100 ભાંગ્યા તમે 8 કરશો તો શું આન્સર આવશે, 100 ભાંગ્યા 8 એટલે 12.5 આવશે, 12.5 બરાબર 5 વત્તા r. હવે આ 5 ને સામેની બાજુ જવા દો, તો r બરાબર 12.5 માઇનસ 5 એટલે r બરાબર 7.5 ઓહમ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર c આપણો સાચો આન્સર થશે, બરાબર, 7.5 આપણો આન્સર થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ખાલી આ એક બેઝિક કોન્સેપ્ટ થી તમારે કરવાનો, ખાલી એક સિરીઝ પેરેલલ કોન્સેપ્ટ લગાડવાનો છે, સાવ સિમ્પલ દાખલો છે, ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જો તમને એમ કહી છે કે ધ ઇનકન્ડેન્સેબલ બલ્બ રેટેડ રિસ્પેક્ટિવલી P1 એન્ડ P2 ફોર ધ ઓપરેશન ઓફ સ્પેસિફિક મેઇન વોલ્ટેજ આર કનેક્ટેડ ઇન સિરીઝ એક્રોસ ધ મેઇન શો ઇન ફિગર ધ ટોટલ પાવર સપ્લાઈડ ફોર ધ મેઇન ઓફ ટુ બલ્બ, બરાબર. હવે જો પાછી રકમ વાંચું છું, તો ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ બલ્બ રેટેડ રિસ્પેક્ટિવલી, મતલબ આનો પાવર છે ને એ P1 છે, એકનો પાવર P1 છે, એકનો પાવર P2 છે, બરાબર, બીજાનો પાવર P2 છે, ફોર ધ ઓપરેશન સ્પેસિફિક મેઇન વોલ્ટેજ આર કનેક્ટેડ ઇન સિરીઝ એક્રોસ ધ મેઇન SO ઇન, બરાબર, બંને છે એ કેમાં કનેક્ટેડ છે, સિરીઝમાં કનેક્ટેડ છે, બરાબર. ધેન ધ ટોટલ પાવર સપ્લાય ધ મેઇન ઓફ ટુ બલ્બ, તો ટોટલ પાવર સપ્લાય કેટલો થશે, બરાબર, એ આપણે અહીંથી ફાઇન્ડ કરવાનું છે. હવે જો આમાં ખાસ મગજની અંદર રાખજો, ઘણી વખત છે ને આમાં તમને એવું કીધું કે અહીંયા છે ને 100 વોટ છે અને આ લેમ્પ છે ને એ 50 વોટનો છે, તો ટોટલ પાવર કેટલો થશે. ઘણી વખત તમને એમ કીધું હોય કે બંને છે ને 100 વોટના લેમ્પ બે સિરીઝમાં કનેક્ટ કરાય છે, તો ટોટલ પાવર કેટલો થશે. અહીંયા તમને છે ને સૂત્ર પૂછેલું છે, બરાબર, તો સૂત્ર પૂછેલું છે ને તો આપણો સાચો આન્સર શું થશે, ટોટલ પાવર તમને મગજમાં એવું લાગે કે ભાઈ ટોટલ પાવર P1 + P2, પણ એ નહીં થાય. ખરેખર તમારો આન્સર થશે ઓપ્શન નંબર એ. જ્યારે બલ્બ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે બલ્બ સિરીઝમાં કનેક્ટેડ હોય ને ત્યારે એનો પાવર માટે પેરેલલ જેવું વર્ક થશે, એટલે P1 P2 / P1 + P2, એક ફેમસ દાખલો છે, બરાબર. જેમ કે બે 500 વોટના લેમ્પ સિરીઝમાં કનેક્ટ કરેલા છે, તો આનો આન્સર શું થશે, બરાબર, તો કે 500 × 500, એના સાઈડમાં 500 + 500 એટલે 1000 થઈ ગયા, બરાબર, બે મીંડા ગયા, બે મીંડા ગયા, એક મીંડું ગયું, એક મીંડું ગયું, 25 25 25, 250 વોટ આપણો સાચો આન્સર થશે, બરાબર. આ એક મેં ઉદાહરણ તરીકે તમને લઈ લીધું, બરાબર. એટલે જ્યારે સિરીઝમાં કનેક્ટ કરેલા હોય ત્યારે આપણે છે ને આ બે આવી રીતના પેરેલલ જવું, એટલે P1 P2 / P1 + P2,
જો તમને આને આ ક્વેશ્ચન તમને એમ પૂછે કે બે લેમ્પ પેરેલલમાં કનેક્ટ કરાયા તો પાવર કેટલો થશે, તો P1 + P2 તમારે કરી નાખવાનું, તો 500 + 500 1000 વોટ થઈ જશે. બરાબર, આ ખાસ મગજની અંદર રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કોન્સેપ્ટ ખાસ મગજની અંદર રાખજો. આમાંથી કંઈ પણ ફેરવી સિરીઝે પૂછી શકે, પેરેલલ પૂછી શકે, કે આવો દાખલો 500 વોટ, 100 વોટ, 150 વોટ, ગમે એવો દાખલો પણ તમને પૂછી શકે છે. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ. 100 વોટ લાઇટ બલ્બ, 100 વોટ નો લાઇટ બલ્બ છે, બર્ન્સ ધ એવરેજ ઓફ 10 અવર્સ. બરાબર, 10 કલાક હાલે છે ઓફ અ ડે ફોર અ વન વીક. બરાબર, એક રોજના 10 કલાક હાલે છે એક અઠવાડિયા માટે. ધ વીકલી કન્ઝમ્પશન ઓફ ધ એનર્જી વિલ બી, ખાલી જગ્યા યુનિટ. બરાબર, હવે જો સિમ્પલ છે, 100 વોટ નો લેમ્પ છે. બરાબર, કેટલો લેમ્પ છે? તો કે એક જ લેમ્પ છે, એટલે એક લેમ્પ છે, 100 વોટ નો એક લેમ્પ છે. બરાબર, કેટલા કલાક હાલે છે? દિવસના 10 કલાક હાલે છે, તો એનો મતલબ એક દિવસની એનર્જી કન્ઝમ્પશન કેટલું થયું? 700 વોટ. બરાબર, ફોર અ ડે ઓફ વન વીક. હવે એમ કહી છે કે 7 દિવસ માટે આપણે ચલાવશું, તો કેટલા? તો 700. એક દિવસનું કન્ઝમ્પશન, ડેઈલી કન્ઝમ્પશન, આ ડેઈલી કન્ઝમ્પશન લઈએ. બરાબર, ડેઈલી કન્ઝમ્પશન, તો ડેઈલી કન્ઝમ્પશન 100 વોટ નો એક લેમ્પ છે, 10 કલાક હાલે છે. બરાબર, 10 અવર લખી નાખીએ. બરાબર, 100 વોટ નો એક લેમ્પ 10 કલાક હાલે, તો પર ડે ના 700 વોટ વાપરે છે. તો 700, હવે વન વીક નું શું થશે? તો કે 700 × 7. બરાબર, સોરી 700 નહીં, ભૂલ થઈ ગઈ, મગજમાં 700 આવી ગયું. બરાબર, 100 × 10 એટલે 1000 થઈ જશે, ભૂલ થઈ ગઈ. બરાબર, 1000 વોટ, 1000 વોટ આપણો આન્સર આવશે. બરાબર, 1000 વોટ એટલે એ પર ડે ના કેટલા? 1000 વોટ. 1000 વોટ એટલે તમે એક યુનિટ કહી શકો છો. બરાબર, 1000 વોટ એટલે એક યુનિટ કહી શકીએ છીએ. બરાબર, હવે 7 દિવસ માટે હાલે છે. બરાબર, એનો મતલબ 1 ડે ફોર 1 વીક, 10 અવર્સ ડે ફોર 1 વીક. બરાબર, એટલે 7 ડે નું કન્ઝમ્પશન કેટલું થશે? તો કે 1000 વોટ એને ગુણ્યા 7. બરાબર, એટલે 7000 વોટ, એટલે 7 યુનિટ. બરાબર, 7 યુનિટ હાલશે. એક દિવસમાં એક યુનિટ વાપરે છે, તો 7 દિવસમાં 7 યુનિટ વાપરશે. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. પેલા મારા મગજમાં 7 આવી ગયું, એટલે 700 યુનિટ લખી નાખ્યું. બરાબર, ભાઈ ભૂલ થઈ ગઈ હતી, ખાસ ધ્યાન રાખવું. બરાબર, 100 વોટ એને ગુણ્યા 10 કલાક, એક દિવસમાં 10 કલાક હાલશે, તો 1000 વોટ વાપર્યા. પર ડે નું એક યુનિટ કન્ઝમ્પશન થયું, 7 દિવસના 7 યુનિટ થયું. બરાબર, 7 યુનિટ પર સેક, અહીંયા એસ લખેલું છે. બરાબર, 7 યુનિટ પર, મતલબ કે 1 વીક જે કંઈ પણ હોય વીક પ્રમાણે હાલશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જો, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ, નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે? તો કે જો, રેઝિસ્ટન્સ ઇઝ પેસિવ એલિમેન્ટ, તો કે આઈ સાચું છે. ઇન્ડક્ટર ઇઝ પેસિવ એલિમેન્ટ, સાચું છે. કરંટ સોર્સ ઇઝ અ પેસિવ એલિમેન્ટ, તો કે કરંટ સોર્સ પેસિવ એલિમેન્ટ નથી, એક્ટિવ એલિમેન્ટ છે, એટલે ખોટું છે. વોલ્ટેજ સોર્સ ઇઝ અ એક્ટિવ એલિમેન્ટ, તો કે વોલ્ટેજ સોર્સ, એટલે સાચું છે. મતલબ કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે? તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર આવશે, પણ એ સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર, કરંટ સોર્સ છે ને એ એક્ટિવ એલિમેન્ટ છે. કરંટ અને વોલ્ટેજ સોર્સ છે એ બંને કેવા? એક્ટિવ એલિમેન્ટ છે. બરાબર, અને વોલ્ટેજ, ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ત્રણેય પેસિવ એલિમેન્ટ છે. ક્લિયર? ઓપ્શન નંબર સી આપણો આનો સાચો આન્સર થશે. પછી શું કહીએ? ધ ટર્મિનલ એક્રોસ ધ સોર્સ, ટર્મિનલ એક્રોસ ધ સોર્સ આર ખાલી જગ્યા ઇફ ધ કરંટ સોર્સ ઇઝ ટુ બી નેગ્લેક્ટેડ. બરાબર, જો કરંટ સોર્સને નેગ્લેક્ટ કરવામાં આવે, તો ટર્મિનલ એક્રોસ ધ સોર્સ આર ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, રિપ્લેસ બાય કેપેસિટર, કે રિપ્લેસ બાય સોર્સ રેઝિસ્ટન્સ. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ઓપન સર્કિટેડ, ધ ટર્મિનલ એક્રોસ ધ સોર્સ આર ઓપન સર્કિટ. જો આપણે સોર્સના ટર્મિનલ છે એ ઓપન સર્કિટ કરવાનું હોય, તો કરંટ સોર્સ ટુ બી નેગ્લેક્ટ, તો કરંટ સોર્સ છે એ નેગ્લેક્ટ થઈ જશે. ઓપન હોય તો કરંટ ફ્લો નહીં થાય, એટલે એને નેગ્લેક્ટ કરી નાખ્યું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ટિવ એલિમેન્ટ. બરાબર, જો હવે ઉપરનો ક્વેશ્ચન હતો એની આરે કનેક્ટેડ છે. નીચેનામાંથી કયું એલિમેન્ટ એક્ટિવ એલિમેન્ટ છે? તો કે જો, રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટન્સ છે, આ બધા પેસિવ એલિમેન્ટ છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કરંટ સોર્સ છે, અહીંયા ઉપર જો કરંટ સોર્સ પેસિવ એલિમેન્ટ છે, એ આપણે ખોટું લખ્યું હતું. બરાબર, તો એનો મતલબ કે એ એક્ટિવ એલિમેન્ટ હતો, ત્યાં આપણે લખ્યું હતું. બરાબર, તો એનો મતલબ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ટિવ એલિમેન્ટ, તો કે કરંટ સોર્સ. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ બાયલેટરલ એલિમેન્ટ, નીચેનામાંથી કયું એલિમેન્ટ બાયલેટરલ નથી? બરાબર, નોટ અને એ ખાસ મગજની, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ બાયલેટરલ એલિમેન્ટ, તો કે એમાં સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, કોન્સ્ટન્ટ કરંટ સોર્સ બાયલેટરલ એલિમેન્ટ નથી. રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર બાયલેટરલ એલિમેન્ટ છે. એક્ટિવ, પેસિવ, યુનિલેટરલ, બાયલેટરલ, બરાબર, અને આ બધા જ એલિમેન્ટના જો વિડીયો જોવા હોય તો રિવિઝન સિરીઝ અથવા બેઝિક ઇલેક્ટ્રિકલનો વિડીયો જુઓ, બધું જ મેં એમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. બરાબર, RLC છે એ પેસિવ એલિમેન્ટ છે, RLC છે એ બાયલેટરલ એલિમેન્ટ છે. બરાબર, તો એ બધું તમને ત્યાં સમજાશે. કોન્સ્ટન્ટ કરંટ સોર્સ, વોલ્ટેજ સોર્સ છે એ બધા યુનિલેટરલ અને બધા એક્ટિવ એલિમેન્ટ છે. ક્લિયર?
ત્યાર પછી આપણે આગળ વધીએ. સરસ મજાનો એક દાખલો છે, ધ કરંટ ફ્લો કરંટ થ્રુ ધ 2 kΩ રેઝિસ્ટન્સ ઇન ધ સર્કિટ શો ઇન ફિગર. બરાબર, હવે આપણે એક સર્કિટ, આ બ્રિજ સર્કિટ, વિસ્ટન બ્રિજ સર્કિટ તમને આપેલી છે. હવે અહીંયા તમે જો બ્રિજ સર્કિટ, અહીંયા 1 kΩ 1 kΩ 1 kΩ, 2 kΩ માંથી કેટલો કરંટ પસાર થશે? તો વિસ્ટન બ્રિજ ની અંદર જો આ ગેટ બેટ નું કઈ મગજમાં નથી લેવાનું, સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. વિસ્ટન બ્રિજ નો નિયમ શું છે? તો કે વિસ્ટન બ્રિજ આપણે થોડુંક તમને વધારે સમજાય એના માટે આપણે આવી રીતના લખી નાખીએ. એટલે શું છે, એક કિલો ઓહમ, 2 kΩ, 1 kΩ અને 1 kΩ. બરાબર, અહીંયા 1 kΩ આ રીતના સર્કિટ બની. ઓકે, આ થોડુંક એ લોકો ચોરસ ફોર્મમાં આવ્યું, આપણે ત્રિકોણ ફોર્મમાં, વિસ્ટન બ્રિજ ફોર્મમાં કરી નાખ્યું એટલે તમને આઈડિયા આવે. હવે તમને શું કહે છે, 2 kΩ માંથી કેટલો કરંટ પસાર થશે? તો કે જો બ્રિજ જો બેલેન્સ હોય, બરાબર, જો બ્રિજ ની કન્ડિશન, બેલેન્સ કન્ડિશન શું છે? તો કે PQ ઇઝ ઇક્વલ ટુ RS. બરાબર, PRQ અને S, તો PQ ઇઝ ઇક્વલ ટુ RS થાય તો એનો મતલબ બ્રિજ શું છે? બ્રિજ ઇઝ ઇન બેલેન્સ્ડ કન્ડિશન. બ્રિજ છે એ બેલેન્સ કન્ડિશનમાં છે. બરાબર, તો PQ ની વેલ્યુ શું છે? P ઇન્ટુ Q, એટલે P ગુણ્યા Q, એટલે કે 1 × 1 બરાબર 1 × 1. બરાબર, એટલે 1 = 1 થયું, ઇઝ નોટ ઇક્વલ ટુ. બરાબર, 1 = 1 થયું, એનો મતલબ બ્રિજ કેવો છે? બેલેન્સ કન્ડિશનમાં છે. ઇફ જો PQ ઇઝ નોટ ઇક્વલ ટુ RS થાય તો બ્રિજ કેવો છે? બ્રિજ ઇઝ ઇન નોટ ઇન નોટ અનબેલેન્સ કન્ડિશન. બરાબર, અનબેલેન્સ્ડ કન્ડિશન. બ્રિજ છે એ બેલેન્સ અનબેલેન્સ કન્ડિશનમાં હશે. બરાબર, તો હવે અહીંયા જો જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય, હવે આપણે આ નીચેની કન્ડિશનને કાંઈ લેવા દેવા નથી. બ્રિજ અત્યારે આપણો તો બ્રિજ તો બેલેન્સ કન્ડિશનમાં, જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય ને તો આપણે અહીંયા આ જે 2 kΩ નો રેઝિસ્ટન્સ છે એમાંથી કરંટ પસાર થતો નથી, એમાંથી 0 એમ્પિયર કરંટ પસાર થશે. બરાબર, બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે વચ્ચેના ગેલ્વેનોમીટર હોય, રજિસ્ટર હોય અથવા એમીટર હોય એમાં 0 એમ્પિયર કરંટ ફ્લો થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, હવે તમારે કમેન્ટની અંદર લખવાનું છે કે જો બ્રિજ બેલેન્સ છે, બરાબર, તો આપણો આર ઇક્વિવેલન્ટ આર એ બી શું થશે એ તમારે કમેન્ટની અંદર લખવાનું છે. બરાબર, આવો દાખલો આપણે રિવિઝન સિરીઝમાં કરાવેલો છે. બરાબર, જો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે એ તો તમને અહીંથી ખબર પડી ગઈ, તો આર એ બી શું થશે ને એ તમારે ખાસ કમેન્ટની અંદર લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, જ્યારે આટલા તમારે કન્ડિશન એ જો બ્રિજ બેલેન્સ હોય તો મિડલ, મતલબ કે મિડલ જે આપણો રેઝિસ્ટન્સ છે, બરાબર, અથવા આપણે ગેલ્વેનોમીટર આપેલું હોય તો એમાંથી કરંટ ફ્લો થતો નથી, 0 mA કરંટ ફ્લો થાય. મિલી એમ્પિયર હોય કે 0 એમ્પિયર હોય, કંઈ પણ કંઈ, 0 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. બરાબર, જો અનબેલેન્સ હોય તો એમાંથી કરંટ ફ્લો થાય છે તો આપણે સ્ટાર ડેલ્ટા વાળી મેથડ કરવી પડે. બરાબર, હવે અહીંયા તમારે કમેન્ટની અંદર આન્સર કરવાનો છે આર એ બી શું થશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આ 20-21 જેવા મેં એમસીક્યુ લીધેલા છે. બરાબર, એક ટ્રાયલ બેઝ ઉપર કે ભાઈ તમને કેવો વિડીયો લાગે છે, એવું હશે તો આપણે 30-30 દિવસ આવા કન્ટિન્યુ વિડીયો હું મૂકતો જઈશ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. ખાસ તમે તમારી કમેન્ટ કરીને મને જણાવજો વિડીયો કેવો લાગ્યો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટ્રાન્ઝેક્ટ એકેડમી.